પાલીતાણા શત્રુંજ પર્વતના પટરાંગણમાં ઉપવાસ આંદોલન પર બેઠેલા શરણાનંદ ગિરિબાપુની વહરે વિવિધ રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદના સાધુ સંતો પહોંચ્યા. શત્રુંજ પર્વતના પગથિયા પાસે શરણાનંદ ગિરિબાપુ સનાતન ધર્મના એક સમાન અધિકારોની માગણીઓ સંબંધિત 3-4 દિવસથી ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, જેમાં હજારોની સંખ્યામાં સેવકો ઉપસ્થિત રહી ટેકો જાહેર કરતા આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઉપવાસ આંદોલનના અનુસંધાને અનેક સંતો ગાંધીનગર પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને મળીને વિસ્તૃત ચર્ચા કરી સુખદ સમાધાન માટે મંત્રણા કરી હતી. રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદના પ્રદેશ અધ્યક્ષ મહંત શ્રી ભક્તિગીરી માતાજી સાથે અન્ય સંતો પાલીતાણા ઉપવાસ આંદોલન સ્થળે શરણાનંદ ગિરિ બાપુને સ્વાસ્થ્ય માટે પૂછા કરી, જો વહેલી તકે સરકાર દ્વારા સમાધાન માટે મંત્રણાના નહીં થાય તો તમામ અખાડાના સાધુ સંતો આમાં જોડાશે. આંદોલન ઉગ્ર બને તેવી ચીમકી રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ પ્રદેશ અધ્યક્ષ મહંત શ્રી ભક્તિગીરી માતાજીએ ઉચ્ચારી હતી. અમે બધાય ભારતીય હિન્દુ સનાતન એક છીએ, એક જ રહેશું, એક સાથે મળીને આની લડત ચલાવશું અને જ્યારે પણ જરૂર પડે ત્યારે બહોળી સંખ્યામાં આ ઉપવાસ ઉપર બેસવાની અમારી સંપૂર્ણ તૈયારી છે. આજે સારા સાધુ સમાજ અને પાલીતાણાના ધારાસભ્યો મહેન્દ્રસિંહ સરવૈયાજી અને દેખાભાઈ અમારે ભરતભાઈ સર્વ સંતો આજે શત્રુંજય પર્વત ઉપરના જે મુખ્ય વિષયો હતા કે જે આનંદજી કલ્યાણજીની પેઢી દ્વારા જે એક ઇસ્યુ છે બહુ મોટો, કે કે આપણા મંદિરોને થતા નુકસાનો, આપણે પૂજા કરવા મનાવે ત્યાં નથી દેવા આપતી, એ જે વિષયો છે એ વિષયને લઈને આ બધા સંતો આજે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યા, બધી રજૂઆત થઈ, સાથે સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને પણ મળ્યા, એમની સાથે પણ ચર્ચાઓ થઈ અને એના તરફથી પોઝિટિવો વિચારો આપણને મળ્યા છે. ફરી આગે બે દિવસ પછી આપણને એ વિષય ઉપર ફરી ચર્ચા કરવા માટે પાલીતાણામાં એક મીટિંગ થશે અને ત્યાર પછી આપણે આ નિર્ણય કેવો આવશે, શું થશે એ વિષય પર આપણે ફરી ચર્ચા કરશું. અત્યારે મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને આ બધા સંતો અને રાજકીય પ્રતિનિધિઓ સાથે રહી અને રજૂઆત થઈ છે. આજે પણ આપણું જીવતું છે એ બધા નોંધ લઈ લેજો. મહાદેવનું ટ્રસ્ટ જીવતું છે અને એને કોઈની તાકાત નથી કે ટ્રસ્ટને મારી શકે. જ્યારે એ ટ્રસ્ટને આગામી મીટિંગોમાં અને પાછળની મીટિંગોમાં કહેવામાં આવ્યું કે આ ટ્રસ્ટ બંધ થઈ ગયું છે કે સુષુપ્ત અવસ્થામાં જે ટ્રસ્ટ જીવતું છે એની ખાતરી તાત્કાલિક અમે કાયદાકીય રીતે કરીને ચેરિટી ઓફિસરમાં તાત્કાલિક માણસ મોકલી અને આપણે તપાસ કરી લીધી છે કે એ ટ્રસ્ટ જીવતું છે, જેની નકલ 2 દિવસમાં આપણી પાસે આવી જશે અને એ નકલ બતાવશું ત્યારે આ લોકો સમજશે કે આ ટ્રસ્ટ જીવતું છે. અરે મહાદેવનું કામ છે, એ કામમાં જો નાનું મોટું આગું પાછું કરીને બધું વસ્તુ શક્ય છે, પણ છતાં એ લોકો કરવા માંગતા નથી. પણ આપણે કાયદાકીય રીતે ખૂબ જ સક્ષમ છીએ અને મહાદેવ આપણને એવી શક્તિ આપે છે કે આપણે બધી વસ્તુ કરવા માટે સક્ષમ છીએ. આજે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે, એના હુકમોનું 200 પાનાનો હુકમ છે અને એમાં જેનો જીતી ગયા છે, જે કઈ વાત કરતા હોય, આપણે બધા ધર્મને સમાન માનીએ છીએ, આપણે કોઈની અવગણના કરતા નથી, હિન્દુ ધર્મ સનાતન ધર્મ છે અને 200 પાનાનું જજમેન્ટ છે, જજમેન્ટમાં પણ તમામ ઉલ્લેખો કરેલા છે, શિમલા કરાર થયેલા છે, 1928ના જે રાજા સાહેબ ઠાકોર સાહેબે જે એમાં લખેલું છે કે ફક્ત ને ફક્ત પેઢી ઉપર સંચાલન કરવાને હકદાર છે, બાકી ડુંગરો કોઈનો માલિકીનો નથી. આ વાત આજે લખી લેજો, ડુંગરો કોઈની માલિકીનો નથી, ફક્ત એનું સંચાલન અને ત્યાં નાનું મોટું જે કઈ રિપેરિંગ વર્ક કરવાનું હોય એ જ વર્ક કરવા માટે, કામ કરવા માટે. ગુજરાતીમાં ભાષણ આપું છું, હું તો રોજ હાઈકોર્ટમાં બેસું છું, અંગ્રેજીમાં રોજ બધું આર્ગ્યુમેન્ટ કરતો હોઉં છું, પણ અંગ્રેજીનું જો ગુજરાતી ખોટું અર્થઘટન કરી અને એનો કઈક બીજો જ ઉલ્લેખ કરતા હોય તો એ પ્રશાસને પણ થોડું ધ્યાનમાં રાખવું જોઈએ કે આ તો મોટા મહાદેવનું, દેવાધિદેવ મહાદેવનું કામ છે. મિત્રો,
અને મહાદેવ નું જયારે ત્રીજું નેત્ર ખુલશે ને ત્યારે આપણા કોઈ ની તાકાત નથી કે આપણે કઈ કરી શકીએ. આજે સંતો 7-7 દિવસ સુધી ઉપવાસ કરતા હોય અને આપણે થોડું કે કઈ જતું કરીને કે કોઈ વસ્તુ નિમણૂક, અમારા ફક્ત 3 જ મુદ્દાઓ છે કે જે નીલકંઠ મહાદેવ મંદિર નું ટ્રસ્ટ, એમાં ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓની નિમણૂક, અને આપણા બ્રાહ્મણ કે ગોસ્વામી ગીરી ત્યાં પૂજા પાઠ કરી શકે 24 કલાક, અને શિવરાત્રીમાં આપણે બધા રાત્રિ પ્રહરની જે 8 ટાઈમની જે પૂજાઓ છે એ પૂજા ત્યાં કરી શકીએ એ માંગણી, અને બીજી કોઈ આપણી સાથે દખલગીરી ન કરે એટલી જ અમારી માંગણી છે. તો એ માંગણી માટે થઈને ખોટે ખોટા પ્રશ્નો ક્યાં ઉપસ્થિત કરવાની જરૂર છે? એટલે આપ સૌ આજે આવ્યા અને આ